બ્રેક બાદ આગળ વાત કરીએ તો ભેસાડના ચણાકા ગામે ઘણા સમયથી બે અલગ અલગ નામથી મંજૂરી વિનાની પ્રાથમિક શાળાને તંત્રએ લગાવી સીલ એકસો પંચોતેર વિદ્યાર્થીઓને એડમિશન આપ્યા હતા ભેસાણના ચણાકા ગામે ઘણા સમયથી અલગ અલગ નામથી મંજૂરી વગર ચાલતી ખાનગી સ્કૂલને તંત્રએ સીલ લગાવી છે જેમાં એકસો પંચોતેર વિદ્યાર્થીઓને એડમિશન અપાયું હતું જેને લઈને વેકેશન ખુલતા જ જૂનાગઢ જિલ્લા પ્રાથમિક અધિકારી એ કે પટેલની સૂચનાથી કાર્યવાહી હાથ ધરવામાં આવતા મોટા કોટરા ગામે ગત વર્ષે ચિરાગ પ્રાથમિક શાળાની મંજૂરી જિલ્લા પ્રાથમિક વિભાગે રદ કરી હતી છતાં આ શાળા સંચાલક હરેશ સાવલિયાએ ભેંસાણના ચણાકા મુકામે આદર્શ શૈક્ષણિક સંકુલના નામે શાળા

ભેંસાણના ટીપીઓ સુદાની સાહેબ તેમજ કેરવણી નિરીક્ષક ગોરખભાઈ ખુમાર તેમજ બીઆરસી બાબુભાઈ અને ચણાકા પ્રાથમિક શાળાના આચાર્ય ભારતીબેન સહિતના અન્ય અધિકારીઓ અન્ય અધિકારીઓનો કાફલો સંકુલે પહોંચ્યો હતો અને પંચ રોજકામ કરી શાળાને સીલ મારવી દેવામાં આવ્યું હતું આ શાળાના સંચાલક તડકા પીપળી આ ગામના હોવાનું જાણવા મળેલ છે પણ ખાસ વાત તો એ છે કે એકસો પંચોતેર બાળકોના ભવિષ્યનું શું તેવું લોકમુખે ચર્ચા થવા પામી છે ગોવિંદ હળિયા જીએસટીવી જૂનાગઢ કેજી સુદાણી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પેશાણ આજરોજ ચણાકા મુકામે જે ચિરાગ પ્રાથમિક શાળા કે જે મોટા કોટડા હતી તેમની માન્યતા રદ થઈ ગયા છતાં પણ તેમના ટ્રસ્ટ મંડળ તરફથી અહીં આદર્શ શૈક્ષણિક સંકુલમાં અવારનવાર મૌખિક જાણ કરવા લેખિત નોટિસો આપવા છતાં પણ ચાલુ રાખેલ જે અનુસંધાને આજ પણ અમને આ શાળા ચાલુ જોવા મળેલ આજ રોજ અમે આ સ્કૂલના બિલ્ડિંગને સીલ મારી અને બંધ કરેલ છે હસ્ત